ચાલો આજે આપણે ઢોસા ઉત્તપમ ઈડલી ઈદડા વગેરે એક જ ખીરામાંથી બનાવી શકીએ ને એવું ખીરું તૈયાર કરવાનું છે તો આ ખીરામાંથી તમે આ બધી વાનગીઓ તૈયાર કરી શકો છો અનાજને જુદા જુદા પલાળવાની ઝંઝટ વગર આ ખીરું આપણે તૈયાર કરીશું હવે આ જ ખીરાનો ઉપયોગ કરીને આજે આપણે એક વાનગી બનાવીશું જે લગ્ન પ્રસંગ દરમિયાન તમને જોવા મળતી હોય છે અને એક ચટણી પણ બનાવીશું તો આ ચટણી ખાવામાં ખૂબ જ મજેદાર લાગે છે સાથે ફટાફટ તૈયાર થઈ જાય છે તો એક જ ખીરામાંથી તમે આ બધી વાનગીઓ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય આ રીતના બનાવ્યું ન હોય ને તો એકવાર આ વિડીયો પૂરેપૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ખીરું બનાવવા માટે આપણે સૌથી પહેલાં ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ લેવાની છે અહીં મેં કમોદના ચોખા લીધા છે બાસમતી સિવાયના તમે કોઈપણ ચોખાનો ઉપયોગ કરી શકો છો તો ત્રણ વાટકી ચોખા એ એક વાટકી અડદની દાળ એ ખીરું બનાવવા માટેનો પરફેક્ટ રેશિયો છે સાથે આપણે અડધી વાટકી જેવા પૌવા લીધા છે પૌવાથી છે ને ખીરામાં એકદમ સોફ્ટનેસ આવશે એટલે ઇડલી બનાવશો તો પણ સોફ્ટ થશે અને ઢોસા છે એ જાળીદાર થશે સાથે એક ચમચી મેથી લેવાની છે મેથીમાં ચિકાસ હોવાથી પણ ઢોસા એકદમ જાળીદાર થશે અને આથો એમાં સરસ આવે છે હવે આ બધી જ વસ્તુને જુદી જુદી ના પલાળતા હું એક જ બાઉલમાં આ બધી વસ્તુને લઈ લઈશ અને પલાળી દેવાની છે તો સૌથી પહેલાં આપણે ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ અને પૌવાને મેથી લઈ લેશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને ચોખ્ખા પાણીએ આપણે ધોઈ લેવાની છે ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીએ ધોવું જેથી જે સફેદ પાણી નીકળે ને બધું નીકળી જાય અને દાળ ચોખ્ખા એકદમ સરસ રીતના ધોવાઈ જાય તો આ જે સફેદ પાણી દેખાય છે એને તમે ફેંકી ન દેતા પ્લાન્ટમાં નાખી દો તો એનો સરસ ગ્રોથ થાય છે હવે આપણે અહીં બધું ધોઈ લીધું છે તો ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાનું છે અહીં જો તમારે ઉતાવળ હોય ને તો થોડું હૂંફાળું પાણી પણ લઈ શકાય ચોખા અને અડદની દાળને પલળતા વાર નથી લાગતી તો ડૂબાડૂબ પાણી ઉમેરી બે કલાક માટે ઢાંકી રાખી દઈશું હવે બે કલાક પછી તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ રીતના બધું પલળી ગયું છે અહીં મેથી પણ સરસ ફૂલી ગઈ છે પૌવા પલળી ગયા છે ચોખા અને અડદની દાળ પણ પલળી ગયા છે તો એક મિક્સર જારમાં આપણે પાણી નીતારીને વધુ લઈ લઈશું પાણી સહિત નથી ઉમેરવાનું પાણી નીતારીને ચોખા અને દાળ ઉમેરી દેવાની સાથે હવે સિત્તેરથી એંસી એમએલ જેવી મોડી છાશ લેવાની છે બહુ વધારે પડતી છાશ નથી લેવાની અહીં છાશ ન નાખો ને તો પણ ચાલે આપણે મેથી ઉમેરી છે એટલે આથો સરસ જ આવી જશે હવે ઢાંકણ બંધ કરીને એકદમ ઝીણું વાટી લેવાનું છે કરકરું નથી વાટવાનું ઝીણું જ વાટવાનું છે તો તમે અહીં જોઈ શકો છો ખીરું એકદમ સરસ પીસાઈ ગયું છે અહીં વધારે પડતું પાણી નાખીને ખીરાને પાતળું પણ નથી કરી નાખવાનું જાડું જ રાખવાનું છે એટલે જરૂર પૂરતું જ પાણી ઉમેરવાનું જેથી આથો સરસ આવે હવે આપણે બધું ખીરું તૈયાર કરી લીધું છે આ ખીરામાં આપણે આથો લઈ આવવાનો છે હવે ઘણાને આથાવાળી વસ્તુ માફક નથી આવતી હોતી ઘણાને આથાવાળી વસ્તુઓ ખાય તો ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે તો જેમને આથો નથી લઈ આવો તે આ ખીરામાંથી ઢોસા ઇડલી બનાવી જ શકે છે આથા વગરના ઢોસા તૈયાર કરવા હોય ને તો આવી રીતના આ ખીરામાંથી થઈ શકે આપણે આ ખીરામાં આથો લઈ આવો છે એટલે બધું સારી રીતના મિક્સ કરી લીધું છે અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો ખીરું કેટલું થિક છે તો હવે આ તપેલું આખું કવર થઈ જાય એ રીતના આપણે થાળીને ઢાંકી દઈશું અને પાંચથી છ કલાક માટે રાખીશું અહીં મારે તપેલું ઢાંકીને રાખતાં છથી સાત કલાક થઈ ગઈ છે એટલે થોડી વાર થઈ ગઈ છે તો ખીરામાં આથો એકદમ સરસ આવી ગયો છે અહીં તમે જોઈ શકો છો ઝાડી પણ એકદમ પડી છે અને ખીરું ફૂલી ગયું છે તો હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે આ ખીરાને તમે ત્રણથી ચાર દિવસ ફ્રીઝમાં રાખો ને તો પણ એવું ને એવું રહે છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ફરી મિક્સ કરી લઈશું ને હવે આપણે આમાંથી જે વાનગી બનાવી હોય એ બનાવી શકાય છે મેં પહેલાં કીધું એમ અત્યારે આપણે આમાં આથો લઈ આવ્યો પણ જ્યારે આપણે ખીરું પીસ્યું અને આથો ન લઈ આવીને પણ આ ખીરામાંથી તમે ઢોસા ઇડલી વગેરે બનાવી શકો છો તો અહીં આપણું આ ખીરું તૈયાર છે હવે આપણે એક ચટણી બનાવી લઈએ તો એના માટે અડધી વાટકી દાળિયાની દાળ લીધી છે સાથે એટલી જ ક્વોન્ટિટીમાં આપણે ટોપરાનું ખમણ લીધું છે અહીં તાજું ટોપરું પણ લઈ શકાય સાથે ત્રણથી ચાર લીલા તીખા મરચાં અને અડધો ઇંચ આદું લીધું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે ટોટલ દોઢ વાટકી જેવું પાણી ઉમેર્યું છે પણ અત્યારે અડધી વાટકી જેવું પાણી ઉમેરીશું અહીં આપણે ચટણી લિક્વિડ જેવી કરવાની છે એટલે વધારે પાણી તો જોઈશે જ જુઓ તો સરસ પીસાઈ ગયું છે પણ સાથે આપણે બાકી રહેલું પાણી ઉમેરી ચટણીને ફરી પીસી લઈશું ઢોસા અને ઇડલી સાથે પણ તમે આ ચટણી બનાવો તો વધારે ટેસ્ટી લાગે છે અહીં આપણે હજુ થોડું પાણી વધારે ઉમેરવું પડશે તો હવે ચટણીને મિક્સ કરી આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો જુઓ એકદમ સરસ રીતના ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં વઘાર કરવાનો છે તો ગરમ તેલમાં થોડી રાઈ અને લીમડો ઉમેરી ચટણી ઉપર વઘાર રેડી દઈશું એટલે ચટણી આપણી તૈયાર આ ચટણી ઢોસા અને ઈડલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હવે ચટણી સાથે આપણે એક સૂકી ભાજી તૈયાર કરવાની છે તો એના માટે મેં બટેટાને બાફી રાખ્યા છે આપણે અહીં ઢોસા કે ઈડલી નથી બનાવી રહ્યા પણ આપણે બનાવી રહ્યા છે બોલ તો એના માટે આપણે એક સૂકી ભાજી તૈયાર કરવાની છે તો પેનમાં બે ચમચી જેવું તેલ લઈ રાય અને હિંગ મૂકીશું ને હિંગ બરાબર સતળાઈ જાય ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ડુંગળીને સમારી રાખી છે તો એ પણ સાથે ઉમેરીને સાતળી લઈશું ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળીશું આપણે અહીં ઢોસાની સૂકી ભાજી તૈયાર કરીએ એમ જ અહીં સૂકી ભાજીને તૈયાર કરવાની છે તો ડુંગળી હવે સરસ સતળાઈ ગઈ છે તો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડા આદુ અને મરચાં પણ ઉમેરીશું તો બેથી ત્રણ લીલા તીખા મરચાં અને થોડું આદું ઉમેરીશું બધું મિક્સ કરી લઈશું અને સાતળી લઈશું સાથે હવે ચમચી જેવી હળદર પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે બટેટા બાફીને રાખ્યા છે એ થોડા હાથેથી જ મેશ કરીને ઉમેરી દઈશું બટેટા થોડા આખા ભાગા રહે એ રીતના હાથેથી જ મેશ કરી લઈશું અને બધું મિક્સ કરી લેવાનું છે અહીં તમને ભાવે તો થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકાય આપણે અહીં લીલા તીખા મરચાં ઉમેરીએ એટલે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો તો સૂકી ભાજી આપણે આવી યલો જ રાખવાની છે તો હવે બધું મિક્સ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને પેનને નીચે ઉતારી લઈશું અને બિલકુલ ઠરવા દેવાનું છે ઠરી જાય પછી આપણે આમાંથી નાના નાના ગોળા વાળી લઈશું તો અહીં આપણે ઢોસા બોલ બનાવી રહ્યા છીએ તો સૂકી ભાજીમાંથી એક સરખા બોલ વાળી લેવાના છે આ બોલને ફ્રાય કરતાં પહેલાં થોડીવાર ફ્રીઝમાં રાખી લેવા એટલે તમને તળવામાં મુશ્કેલી ન થાય તમને એવું લાગે કે બોલ છે વધારે પડતા સોફ્ટ છે તો એને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી હવે મેં થોડું ખીરું બાઉલમાં લઈ લીધું છે સાથે બટેટાના બોલ પણ તૈયાર છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ અહીં મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે ખીરામાં એક એક બોલ ઉમેરતા જવાનું છે અને એની ઉપર ખીરાને કોટ કરી લેવાનું છે અહીં તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આપણે થોડું પણ પાણી નથી ઉમેર્યું જાડું જ છે એટલે બસ આવી રીતના એક એક બોલ ઉપર ખીરું એકદમ કોટ થઈ જાય એવી રીતના આપણે ઉપાડીને તેલમાં મૂકતા જવાનું છે તો આવી રીતના આપણે ઢોસા બોલ બનાવી લઈશું જે બાળકોને ઢોસા બહુ ભાવતા હોય પણ એ ટિફિનમાં લઈ જઈ નથી શકતા તો આવી રીતના તમે એને ઢોસા બોલ બનાવીને આપો ને તો ઠંડા થયા પછી પણ ઢોસા બોલ એકદમ સરસ લાગે છે અને એને ઢોસાનો ટેસ્ટ આ બોલમાં મળી જાય છે તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે ઢોસા બોલને તળી લેવાના છે થોડોક લાઈટ યલો કલર આવી જાય ત્યાં સુધી આપણે એને તળીશું જેથી વધારે ક્રિસ્પી થાય આ ખીરામાં આપણે સોડા કે ઈનો કાંઈ જ ઉમેરવાનું હોતું નથી છતાં પણ ક્રિસ્પી થાય છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે બધા ઢોસા બોલને તૈયાર કરી લીધા છે તો ચટણી સાથે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ઢોસા બોલ બનાવજો અને તમને કેવા લાગે એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો બાળકોને લંચ બોક્સમાં ટિફિનમાં આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમે આવી રીતના ખીરું બનાવીને અલગ અલગ વાનગીઓ બનાવી શકો છો અને તમે આવી રીતના ઢોસા બોલ બનાવીને કમેન્ટ બોક્સમાં જરૂરથી એનો ફીડબેક આપજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઈક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો